લોકસભા ચૂંટણીમાં હાર બાદ વડોદરા કોંગ્રેસમાં આંતરિક કડકડાટ ચરમસીમાએ પહોંચ્યો છે. નગર શિક્ષણ સમિતિના વિપક્ષી નેતા નરેન્દ્ર જયસ્વાલે વડોદરા શહેર પ્રમુખ પ્રશાંત પટેલના રાજીનામાની માંગ કરી છે અને કોંગ્રેસ તરફથી નગર શિક્ષણ સમિતિના સભ્ય એવા નરેન્દ્ર જયસ્વાલે પ્રશાંત પટેલના રાજીનામાની માંગ કરતા વડોદરા કોંગ્રેસમાં વિવાદ વધુ એકવાર સામે આવ્યો છે. નોંધનીય છે કે લોકસભા ચૂંટણીના પરિણામ બાદ સોશિયલ મીડિયામાં પ્રશાંત પટેલ રાજીનામાની વાત કરી હતી. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા રવિ અગ્રવાલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે. રવિ, જે રીતે કોંગ્રેસમાં અંદરોઅંદર વિવાદ જોવા મળી રહ્યો છે, આ વિવાદનું શું કારણ? બિલકુલ, જો વાત કરવામાં આવે તો જે રીતના કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં પરાજય થયો છે, જેમાં વડોદરા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ ઉભા હતા, તેમનો પણ ચૂંટણીમાં પરાજય થયો છે. જેને લઈને વડોદરામાં કોંગ્રેસમાં હવે ઉકળાટનો ચરુ ઉભો થયો છે અને ખુદ કોંગ્રેસના કાર્યકર્તા અને નગર શિક્ષણ પાર્ષદ સમિતિના કોંગ્રેસના સભ્ય નરેન્દ્ર જયસ્વાલ અને પ્રશાંત પટેલનું રાજીનામું માંગ્યું છે. મહત્વની વાત છે કે પ્રશાંત પટેલ હાલમાં વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી પ્રમુખ તરીકે પોતાનો કાર્યભાર સાંભળી રહ્યા છે. તે રીતના નરેન્દ્ર જયસ્વાલે કીધું છે કે પ્રશાંત પટેલની આગેવાડીમાં જે કોંગ્રેસ છે તે કોર્પોરેશનની ચૂંટણી હારી હતી, ત્યાર પછી વિધાનસભાની ચૂંટણી હારી હતી, ત્યાર પછી જે લોકસભાની ચૂંટણી છે તે પણ હારી છે, જેના કારણે તેને નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. મહત્વની વાત છે કે પ્રશાંત પટેલે પણ થોડાક દિવસ પહેલા ફેસબુક પર પોસ્ટ કરીને જો રાહુલ ગાંધી પોતાનો પદનો ત્યાગ કરશે તો હું પણ પોતાનો પદનો ત્યાગ કરી દઈશ તેવી કમેન્ટ લખી હતી. જે પણ તેમને ટોક્યું હતું, તેમને કહ્યું હતું કે હવે પ્રશાંત પટેલે પહેલા રાજીનામું આપવું જોઈએ, ત્યાર પછી રાહુલ ગાંધીજી રાજીનામું આપે તે તેમને જોવું જોઈએ. આમ કહી શકાય કે ચોક્કસથી કોંગ્રેસની હાર પછી વડોદરામાં એક કકળાટ ઉભો થયો છે અને ધીરે ધીરે જે કાર્યકર્તાઓ છે તેઓ સામે આવી રહ્યા છે અને જે તમામ હોદ્દેદારો છે તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે. બિલકુલ, આભાર રવિ સમગ્ર વિગત બદલ.